ડીસામાં કાર્યરત માનવ સેવા સંગઠન દ્વારા દર વર્ષની ઉનાળાની શરૂઆત થતાં જ પક્ષીઓ માટે કુંડા, બર્ડ ફીડર અને પક્ષીઓના માળાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ડીસામાં જીવદયા પ્રેમીઓએ આજે જે ઉત્સાહ દર્શાવ્યો તે જોતાં આ વિતરણનો કાર્યક્રમ ગણતરીના કલાકોમાં સંપન્ન થઈ ગયો હતો. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળામાં જે રીતે માનવીને ત્રસ લાગે છે તેવી જ રીતે પક્ષીઓને પણ ત્રસ લાગતી હોય છે. માનવી તો ગમે તે રીતે પીવાના પાણીની વ્યવસ્થા કરી દેતો હોય છે, પરંતુ પક્ષી તરફથી આમ તેમ ભટકતા હોય છે. ત્યારે ડીસામાં કાર્યરત માનવ સેવા સંગઠન દ્વારા છેલ્લા 5 વર્ષથી પક્ષીઓ માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત હવેથી પક્ષીઓને ચણ માટે બર્ડ ફીડર અને પક્ષીઓના માળાઓનું પણ વિતરણ કરવામાં આવે છે. ત્યારે આજે એકવાર ફરી ડીસાના જલારામ મંદિર ખાતે માનવ સેવા સંગઠન દ્વારા 5000 માટીના કુંડા, 3000 માળા અને 2000 બર્ડ ફીડરનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ ડીસાની જીવદયા પ્રેમી દ્વારા આજે પક્ષી સેવાને લઈ જબરજસ્ત ઉત્સાહ દર્શાવતા આ વિતરણનો કાર્યક્રમ માત્ર 2 કલાકમાં સંપન્ન થઈ ગયો હતો. માનવ સેવા સંગઠનના કાર્યકરોએ આજે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે અબોલ પક્ષીઓ માટે લાગણી રાખવા સાથે તેમના આહાર, પાણી અને નિવાસ માટે પણ લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. દર વર્ષની જેમ માનવ સેવા સંગઠન ડીસા દ્વારા આજે 7મું વર્ષ પાણીના કુંડા, માટીના માળા અને બર્ડ ફીડરનું વિતરણનો કાર્યક્રમ આજે જલારામ મંદિર ડીસા ખાતે આયોજન કરવામાં આવેલ, જેના અંદર 5000 પાણીના કુંડા, 3000 માટીના માળા તેમજ 2000 બર્ડ ફીડરનું વિતરણ કરવાનું અહીંયા આયોજન કરવામાં આવેલ. પણ ડીસાની ધર્મપ્રેમી જનતાએ માત્ર 2 કલાકની અંદર અદ્ભુત સહકાર, સાથ સહકાર આપેલ, જેની બદોલત સમય કરતાં પણ 1.5 કલાક પહેલાં આ આયોજનની અંદર તમામ આઇટમ વિતરણ થઈ ગયેલ છે. ધર્મપ્રેમી જનતા ડીસાની એવી છે, જેને અમે લોકો એક જ અપીલ કરવા માંગીએ છીએ કે આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાનું અબોલ પક્ષી પાણી માટે કે દાણા માટે એ વલખા ના મારે, આમ તેમ એને ભટકવું ના પડે, એટલે ડીસાની ધર્મપ્રેમી જનતા પોતાના ઘરે માત્ર એક જ કુંડું, એક ચણ રાખે, જેથી કરીને અબોલ પક્ષીઓને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ચણની વ્યવસ્થા થઈ રહે. માનવ સેવા સંગઠન દર વર્ષે આ કેમ્પ કરે છે અને કેમ્પમાં અદ્ભુત સાથ સહકાર આપે છે ડીસાની જનતા, એ બદલ માનવ સેવા સંગઠન એમનું આભારી છે. અમે લોકો માત્ર એક જ અપીલ કરવા માંગીએ છીએ કે ગરમી જેમ જેમ વધતી જાય છે એમ એમ પાણીનો અસહ્ય જરૂરિયાત હોય છે પક્ષીઓને પીવા માટે, એટલે આમ તેમ ફરવું પડતું હોય છે. પરંતુ જો આપ આપના ઘર ઉપર એક કુંડું અને એક ચણ ધરાવો તો એ પક્ષીને ત્યાં કને પૂરતું પાણી અને ખાવા માટેનું ચણ મળી રહે, એટલે એને આમ તેમ ભટકવું ના પડે. બસ આવો જ સાથ સહકાર આગળ પણ આપતા રહો એવી માનવ સેવા સંગઠનની ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે. આભાર. જય હિન્દ.